નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું કાઠિયાવાડી સ્ટાઇલથી રીંગણનો ઓળો કઈ રીતે બને તેની રેસિપી શેર કરવા જઈ રહી છું. મિત્રો, લાસ્ટ યર મેં સ્મોકી ફ્લેવરનો ઓળો કઈ રીતે બને તેની રેસિપી શેર કરેલી છે, તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલથી બનતો રીંગણનો ઓળો. રીંગણનો ઓળો બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે. રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા લીધેલ છે રીંગણ, ગ્રામમાં છે 200 ગ્રામ છે. રીંગણનો ઓળો બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ ઉપરનો કેપનો ભાગ રિમૂવ કરીએ, જેથી ઉપરની તરફ પણ રીંગણ સારી રીતે શેકાઈ જાય. સામાન્ય રીતે રીંગણને શેકતા પહેલાં તેના પર પોઈન્ટ્સ કરવામાં આવે છે, પરંતુ હું રીંગણને આ રીતે કાપો મૂકી દઉં છું, જેથી આપણે અંદરથી ચેક પણ કરી શકીએ, કારણ કે રીંગણની અંદર ઝીણી જીવાત પણ હોઈ શકે, માટે આ રીતે કાપો મૂકીને બરાબર ચેક કરી લેવાનું છે. આ રીંગણ પર જે છાલ રહેલી છે તે આસાનીથી ફટાફટ અને પતલી રીમૂવ કરી શકાય, તે માટે આ રીંગણને હું તેલવાળું કરી દઉં છું. હવે આ રીંગણને શેકી લઈએ, સ્ટવને ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે રોલ કરીને રીંગણને સરસ રીતે શેકી લેવાનું છે. રીંગણનો ઉપરનો ભાગ થોડો કડક હોય છે, તો ઉપરના ભાગ તરફ સારી રીતે શેકી લેવાનું. હવે આપણું રીંગણ સરસ રીતે શેકાઈ ગયેલ છે, તો આ રીંગણને એક પ્લેટમાં લઈ લઈએ અને આ રીંગણને જરા ઠંડુ પડવા દઈએ. હાથથી અડી શકાય એટલું ઠંડુ પડે ત્યારે આપણે આ રીંગણમાંથી છાલ ઉતારીશું, ત્યાં સુધીમાં આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં આ 3 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ લીધું છે. કમ્પેરેટિવલી કુકિંગ ઓઇલનો થોડો વધુ પ્રમાણમાં યુઝ થતો હોય છે, પરંતુ જો તમે લો ફેટ ખાવાનું પસંદ કરો છો તો થોડું તેલ ઓછું લઈને પણ સિઝનિંગ કરી શકો છો. તો તેલ ઇનફ ગરમ થાય એટલે સૌ પ્રથમ એડ કરું છું ચપટી રાયદાણા. રાયદાણા ક્રેક થતાં જ એડ કરું છું લસણની પેસ્ટ, જે લીધી છે મેં 1 ટેબલ સ્પૂન. સાથે જ એડ કરું છું 1/2 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ. સાથે જ એડ કરું છું 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું. બરાબર મિક્સ કરીએ. આ સિઝનિંગ આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને જ કરવાનું છે. કાંદા ટ્રાન્સપરન્ટ થતાં જ હું એડ કરું છું બારીક સમારેલા ટમેટા, જે મેં 1/2 કપ લીધેલ છે. સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર પણ એડ કરી દઈએ, જેથી હળદરમાં રહેલી કચાશ દૂર થાય. હવે સ્ટવની ફ્લેમ સાવ સ્લો કરી દઈએ અને ટમેટાને હળવા એવા સોફ્ટ પડવા દઈએ. ટમેટા સોફ્ટ પડે ત્યાં સુધીમાં આપણે જે રીંગણ શેકેલ છે તેની છાલ ઉતારીને તૈયાર કરી લઈએ. અહીંયા તમે રીંગણને મેશરની મદદથી મેશ પણ કરી શકો છો, પરંતુ ઓળામાં રીંગણ સાવ મેશ થયેલું નહીં, પરંતુ આ રીતે સહેજ મોટા મોટા ટુકડામાં હોય તો વધુ સારું લાગે. આ સાઈડ આપણા ટમેટા પણ હળવા એવા સોફ્ટ પડી ગયા છે, તો હવે હું એડ કરું છું 1/4 કપ સ્પ્રિંગ ઓનિયન, જે ઓપ્શનલ છે, પરંતુ આ ઓળામાં સ્પ્રિંગ ઓનિયનનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે જ એડ કરું છું 1 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ. લીલું લસણ ઓપ્શનલ છે, કારણ કે આપણે સિઝનિંગમાં સૂકું લસણ લીધેલું છે. લસણ એડ કરી લીધા બાદ હું એડ કરું છું શેકેલું રીંગણ, તેને પણ મિક્સ કરીએ. સાથે જ એડ કરું છું કાશ્મીરી લાલ મરચું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી તીખાશ ઓછી આવે અને આપણા ઓળાનો કલર સરસ ટેમ્પટિંગ રેડ આવે, જે મેં 1/2 ટેબલ સ્પૂન લીધું છે. તમે સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. સાથે જ એડ કરું છું 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું. બરાબર મિક્સ કરીએ. ફરી 1 થી 2 મિનિટ્સ પછી આપણે જોઈ શકીએ છીએ કે સિઝનિંગમાં જે આપણે તેલ લીધેલ છે તે છૂટું પડતું દેખાય છે. તો હવે લાસ્ટમાં બારીક સમારેલા કોથમીર એડ કરી દઈએ અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ.
તો મિત્રો તૈયાર છે આ કાઠિયાવાડી સ્ટાઈલ થી બનેલો રીંગણ નો વડો. આ વડાને બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો. રીંગણ નો વડો સાથે તમારા અનુભવો મારી સાથે શેર કરજો. તેમજ રીંગણ નો વડો બનાવવાની મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.